નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણીયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં છે તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે એટલે કે પૂર્ણ ભૂતકાળ છે એ આપણે સ્ટાર્ટ કરેલો હતો. એમાં મેં તમને એનો ઉપયોગ કીધો હતો કે કોઈ પણ ક્રિયાની ઘટના છે ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હોય અને એની અસર પણ છે પૂર્ણ થઈ ગયો એના માટે શું આવશે, પૂર્ણ ભૂતકાળ આવશે. બરોબર. બીજું કે એમાં ટુ હેવ ભૂતકાળના ક્રિયાપદ વાપરાતા, હેડ એક જ આવશે એમાં, હેડ કેમ ટુ, આપણે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ એઝ આવે, આમાં તમારે શું આવશે, એક જ આવશે, હેડ આવશે. બરોબર. હવે આજે આપણે અહીંયા વાક્ય પહેલા તો હકાર વાક્યની વાક્ય રચના જોઈએ, પછી એના ઉપરથી વાક્યો જોઈએ કઈ રીતે થાય. બરોબર. જોઈએ છે પહેલા વાક્ય રચના. હકાર વાક્ય રચના હકાર. હવે હકારની વાક્ય રચનામાં પહેલા તો શું આવશે, સબ્જેક્ટ પ્લસ શું આવશે, હેડ પ્લસ વી થ્રી. બરાબર. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વોઇસ. આવશે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વોઇસ. આમાં એક ટૂંકમાં હેડ પ્લસ વી થ્રી. અર્જુન હેડ અર્જુન હેડ રીચ નું વી શું થાય, રીચ ડ રીચ ડ એટલે પહોંચવું. અર્જુન હેડ રીચ ડ ઇન રાજકોટ. ગુજરાતી શું થશે જો અર્જુન હેડ રીચ્ડ ઇન રાજકોટ, કે અર્જુન છે એ રાજકોટમાં પહોંચી ગયેલો હતો. બરાબર. પહોંચી ગયો હતો, પહોંચ્યો હતો તો સારું કર, પહોંચી ગયો હતો એમ કહો, પહોંચી ગયો હતો. અહીં દાખલા તરીકે એમ હોય કે સી પ્રશ્નો પૂછી નાખ્યો હતો, મેં પ્રશ્ન
પૂછી નાખ્યો હતો. એ પ્રશ્ન પૂછ્યો હતો એટલો એ પ્રશ્ન પૂછી નાખ્યો હતો. જો પૂછ્યો હતો તો શું આવશે? તો સાદો ભૂતકાળ. આપણે બોલીએ પૂછી નાખ્યો હતો તો શું આવશે? પૂર્ણ ભૂતકાળ. એટલે એડ પ્લસ વી થ્રી છે. એટલે ઘણાની બે ક્રિયા સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ પાછળ જે ખબર જ પડતી કે બંને વચ્ચે શું તફાવત છે. બરાબર. એના પછી પાંચમું વાક્ય જોઈએ. આમ હોય જરૂરી છે તમારા માટે. બરાબર. હવે આવા જ બીજા પાંચ વાક્યો છે. હેડ પ્લસ વીથી યાદ રાખવાનું. આવા બીજા પાંચ વાક્યો છે, ફાઇવ સેન્ટેન્સ છે. તમારે હોમવર્ક પાડવાના છે. જો હોમવર્ક આવે છે એટલે ખ્યાલ છે. અને નિવાળા વિદ્યાર્થીઓને તો મોકલતા એક પાસ યાદ રાખજો કે એને ફરજિયાત કમ્પલસરી હોમવર્ક મોકલવાનું છે. પાંચ સેન્ટેન્સ લખવાના છે. બરાબર. આ તમારું છે હોમવર્ક. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નકાર પ્રશ્ન વાક્ય સમજવાના. અસ્તુ.